नाम रहनता ठाकरा नाना नहीं रहन कीर्ति हुंदा कोटड़ा ही तो पाड़ाई नहीं पड़न। मानसनी देहरूपी दीवालो पड़ी जाए छे पर दातारी ना सुरवीरता ना मानवता ना चित्रों जगत मा अमर रही जाए। एटले तो आपड़ा कवियोए पण कीधु छे के जैसे मुख आनंद में रसनान काम जानो चित्र के तुरंग हाथी चल के बतावे ना छत्तर बैठे हो नाटी को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना। लक्ष धन मिले तब जूठो सपने को लाभ मिले जांच वाकू प्यानी प्यास को मिटावे ना। तो पिंगल भनंत ऐसे माया सुम हूं के पाछ आप हूं के और उनको कछु काम आवे। कभी एम कैसे मोटाना मूंगा माणाना मोढ़ा में जीभ तो हो बोलवानी नहीं देखाव नहीं हो। महाराणा प्रताप थई नाटक में आव्यो होय पण देखाव न छे। लाखों रूपया ना सपना आवे पण देखाव ना छे। एम लोभी नी पाहे पैसो होय मिलकत होय देखाव न छे। पोते वापरे नहीं बीजा ने वापरवा दिए नहीं। पण आपणे जे प्रसंग केवो छे वात करवी छे ए दातारी नी छे। दुनिया नी मालिपा पैसो आपी सके अनाज आपी सके पण शरीर नु समर्पण करे एने ईश्वर मळे छे। एवी अयोध्या ना राजा सिबी राजा नी आ वात छे। अयोध्या नी धरती मां अनेक महापुरुषो थया अवतारी पुरुष थया जे धूड़ी मालिपा राम आलोटी मोटा थया। वचन ने खातर हरिचंद्र ने तारामती काशी ना घाट पर वेचाणा। रघुपुर ने शू बात करी अपने त्या कवियों एम कीधु कि महाभारत ने रामायण एक एक शब्द में आवी जाए। एक शब्द नी मालिपा रामायण एक शब्द नी मालिपा महाभारत तो ये शब्द क्या। कवि एम कहे छे कि जेना घर में मारू मारू थातू छे न्या महाभारत छे अने जेना घर में तारू तारू थातू छे न्या रामायण छे। जेमा समर्पण छे जेमा छोड़वानी वात आवे जेमा गुमाववानी वात आवे केवा रघुकुल ना राजवी सीबी राजा नो प्रसंग जेने आश्रा धर्म ने माटे केवी केवी कुर्बानी करी एनो प्रसंग अपना हमें रजू करवो छे। पन एनी पेला सोर्सनी धरती नो एक प्रसंग याद आवे छे। रघुकुल ना मानवियों नु समर्पण तो रामायण नी मालिका स्पष्ट छे पन आपने एम थाय के सोर्सना मानवियों नु पण समर्पण छे। ई धरती नी मालिका आपणे आलोट्या छे ने માણસ કેવી રીતે દઈ શકે છે કેવી રીતે આપે છે। કોઈ એમ કે 100 રૂપિયા મારી પાસે છે ને એમાંથી 5 રૂપિયા દાન કરે એ દાન નથી। રહીમાન ઓનર મર ચુકે કે જો ઘર માંગન જાય પણ ઉનસે પહેલે વો મરે કે જિનમુખ નીકળે નહીં। રહીમાન ઓનર મર ચુકે કે જો ઘર માંગન જાય। સૌરાષ્ટ્રનું નાનકડું એવું પંખીના માળા જેવું ગામડું રધી રધીના ઢગલા ગામડામાં એક બીજાના સુખ દુઃખ ની માલિપા ભાગીદાર બની અને જીવતું ગામડું સ્વર્ગ સામું જોઈ લ્યો ભાઈઓ। એમાં એક માણહુરભાઈ કરીને ગરીબ માણસ રહી દાતાર માણસ ટાણા ટાણા નું અનાજ લઈ આવીને પોતાનો વ્યવહાર ચલાવે। ઘણા માણસો આપણે એમ કે ફલાણા ભાઈ દાતાર બહુ પણ એની પાસે પૈસા નહીં। પણ દાતાર હોય ને એની પાસે પૈસા હોય જ નહીં અને પૈસા જેની પાસે હોય એને દાતાર ના કહેવાય। એક દીકરો પોતાને બે માણસ ખોળિયા જુદા જીવ એક એમાં એક વાર બન્યું એવું ભાઈ ગામમાં કઈક મરણ થઈ ગયેલું ચોરે બધો ડાયરો બેઠેલો। હજી ગામડા સૌરાષ્ટ્રના એવા છે કે કોઈ પણ ગુજરી જાય તો ચોરે રોતા રોતા માણસો આવે અને ચોરે કાવા કહુંબા પી ખરખરો કરીને પછી માણસ જતા હતા। પણ જો કોઈ જમવાને ટાણે આવે બપોરને ટાણે આવે
તો પછી જેને ઘેરે દુઃખ પડ્યું હોય ને એને જમાડવાનો દે, પણ બબે માણસને પોતે પોતાને ઘેરે લઈ જાય. દસ માણસો આવ્યા હોય દાખલા તરીકે, તો ગામના પાંચ માણસો બબે માણસને પોતાને ઘેરે ખાવા લઈ જાય. આવો એક રૂઢો રિવાજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં છે. એમાં બન્યું એવું, બપોરનું ટાણું, ગામમાં મરણ થઈ ગયેલું, માણહુરભાઈ પણ ચોરે બેઠેલા. એમાં દસ મિત્રો આમ લોકે કરતા 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 ચોરે આવ્યા. ચોરે આવ્યા એટલે બેઠા, કાવો કહુંબો લીધો, ટાણું બપોરનું, એટલે બબે મહેમાન ને માણસો મળ્યા ઉઠાડવા. ફલાણાભાઈ તમે મારી ત્યાં જમી લેજો, ફલાણાભાઈ તમે મારી ત્યાં રોટલો ખાઈ લેજો. ચોરામાં બેઠેલો એક માણહુરભાઈ કરીને ગરીબ માણસ, એમ છું આહા, હે નોધારાના આધાર, એક બટકું રોટલો દીધો હોત તો અડધામાંથી અડધો હું ખવરાવત, કારણ હું સોરઠમાં રહું છું, કાઠિયાવાડનું ધાવણ ધાવ્યો છું. હે નોધારાના આધાર, ગરીબના બેલી, એક અડધો રોટલો દીધો હતો, અડધામાંથી અડધો હું ખવરાવી દેત, મોહન થાશ મહેમાન અમઘર એક જ વાર, તો જવું ને રાતે જુવાળ, તને સ્નેહે જમાડું સામલા, કઈક તો દેવું તું. વિચાર કરે પણ રહેવાનું નહીં. પછી એમાં એક અડાભીડ મહેમાન એનું બાવડું પકડીને માણહુરભાઈ એટલું બોલ્યા કે ભાઈ તમે મારે ત્યાં જમી લેજો. ગામનામને એમ થયું કે માણહુરભાઈ આ મહેમાનને ખોટા લઈ જાય, કારણ કે પોતાના ઘરમાં કાંઈ નથી બિચારાને, ગરીબ માણા, દિલનો દરિયાઓ માણા, દાતાર માણા, પણ હવે આ અડાભીડ મહેમાન બહુ ખાનદાન મહેમાન છે, બહુ સુખી માણા છે, અને આને માણહુરભાઈ ઘેરે લઈને હું ખવરાવીશ. પણ ગરીબને કોઈ દી કહેવાય નહીં કે તું ગરીબ છો. ડાયા માણસે ગામડાના એ રસ્તો કાઢીને માણહુરભાઈને એટલું કીધું કે માણહુરભાઈ એમ કરો, મારે ત્યાં જે મહેમાન છે ને એની આરે આ મહેમાનને થોડું કામ છે તો મારે ત્યાં જમી લેશે. તેથી ગામડાનો ગરીબ માણસ એટલું બોલ્યો, તો ભાઈ તારે ત્યાં મહેમાનની હારે કામ હશે તો મારે ઘેરે ખવરાવીને તારે ઘેરે મૂકી જાયશું, પણ મને લઈ જવા દે બાપ ઘેરે, મારે આંગણે આવે પરદેહી મહેમાન, બટકું રોટલો અમે સાહેબને રોટલો ખાઈ લેશું. અડાભીડ ખાનદાન મહેમાન પણ એટલું બોલ્યો, કાંઈ વાંધો ને માણહુરભાઈ, હાલો થાય રોટલો તમારે ઘેરે ખાઈ લે. પણ સાંભળજો ભાઈઓ, એ બરાબર મહેમાનને ઘેરે લઈને આવ્યો અને ઓહરીમાં મહેમાનને બેહાડી અને ઓરડાની માલિપાજીને એટલું કીધું સાંભળું, રહોડામાંથી પોતાની પત્ની એટલું બોલી, શું છે, ચોરેથી એક મહેમાનને જમાડવા લેવો છું. બાઈ ને આંખમાંથી દળ 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 આહુડા મજા પડવા. પુરુષ એટલું બોલ્યો, માણહુરભાઈ એટલું બોલ્યા કેમ રોવા માંડી? બાઈ જવાબ આપે છે, તમને ખબર છે ઘરમાં કાંઈ નથી, બે દિવસથી આપણે બે માણા એક એક પાણીનો ગ્લાસ પી અને દિવસો કાઢીએ છીએ. સવારનો મારો દીકરો મજૂરીએ ગયો છે, અટાણું હતી હું રાહ જોઈને બેઠી કે કંઈક લઈ આવે તો રોટલા ઘડીને ખવડાવો, અને તમે મહેમાનને લઈ આવ્યા. સૌરાષ્ટ્રનો પુરુષ એટલું બોલ્યો, તો ગાંડી પોતાની પત્નીને એમ કે છે કે મારા ઘરમાં નથી, મને ખબર ન હોય એવું બને નહીં, હું ઘરનો ઘરધણી છું, મારા ઘરમાં એક ટાણાનું અનાજ નથી, બે માણા એક એક પાણીના ગ્લાસ ઉપર દિવસો કાઢીએ છીએ, મને ખબર છે. ઘરવાળી કે તો તમે શું કામ મહેમાનને લઈ આવ્યા જમાડવા? ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન થાય એવી વાત કરે છે કે હું જાણતો તો પણ મહેમાનને એટલા માટે લઈ આવ્યો છું કે બધાય મહેમાનને બાવડા પકડી પકડી લઈ જતા હતા, પછી મારાથી રહેવાનું નહીં ને એટલે હું એક મહેમાનને આપણે ઘેરે લઈ આવ્યો છું. ત્યારે બાઈ આંખના આહુડા લઈ નાખ્યા, આહુડા લોહી અને એટલું બોલીતી, કાંઈ વાંધો નહીં, તમે તમારે ઓસરીમાં બેહો, હમણાં હું મહેમાનને જમાડી દઉં. આંગણું ઉજળું કરવા ખાતર રહોડામાં ગઈ બાઈ, ઓસરીમાં મહેમાન બેઠા, માણહુરભાઈ જૈન બાજુમાં બેઠા,
તરત જ બાઈએ ચાકલો નાખ્યો, પાણીનો લોટો ભર્યો અને મહેમાનને એટલું કીધું, પ્રભુ પધારો જમવા માટે. ઓસરીમાંથી મહેમાન ઉભો થઈ અને જમવા બેહી પહેલા એટલું કીધું, માણહુરભાઈ તમે કે બસ ભાઈ હું જમીન ચોરે આવ્યો એટલી જ વાર લાગી, મેં તો જમી લીધું, તમે તમારા તમે બેહી જાઓ. એ આમ જ્યાં મહેમાનને બેહાડી અને બાઈ થાલી પીરી, થાલીમાં કઈ હતું નહીં, પાણીનો લોટો ભર્યો હતો. રહોડામાંથી બાઈ આવી, મીઠાની સપટી મૂકી, રહોડામાંથી એક મીઠાની સપટી ભરી અને થાલીમાં મૂકી પગે લાગી બાઈ રહોડામાં વહી. અને કદાચ બાઈ મનોમય એમ બોલી હશે કે ખીલીને કુખારા દયા પરસુ મેં પતરી, સજાન તું ઘણ જગ પણ અસાંજી સંપત અથરી. મીઠાની સપટી મૂકી રહોડામાં બાઈ વહી ગઈ, પણ ખાનદાન મહેમાન એને એમ થઈ ગયું કે આ હા હા આના ઘરની આ સ્થિતિ, અને છતાં આ માણા મને રોટલો ખાવા ઘીરેલી એવો. ભાઈ ખાનદાની, વાહ ખાનદાની, વાહ ખાનદાની. એ ખાનદાનીમાં એ માણસ ધરાઈ રહ્યો ભાઈઓ, પછી એને જમવા પણ તો હતું જ નહીં, પણ છતાંય બત્રી ભાતના ભોજનમાં જેટલી વાર લગાડે એટલી એને એક મીઠાની સપટી ખાવામાં વાર લગાડી હોય. એક મીઠાનો કણ મૂકે, પાણીનો ઘૂંટડો ભરે, વાહ ખાનદાની, વાહ ખોરડાની ખાનદાની. મીઠાનો કણ મૂકે, પાણીનો ઘૂંટડો ભરે અને પાછો એટલું બોલે, વાહ જગદંબા બેન, ક્યાં પરમાત્માના હાથમાં આબરૂની લગામ તે આપી છે, કે આ પરદેહી મહેમાન ગામડે ગામડે ટીકા કરશે, તને કઈ બીક ન લાગી. એ મનોમન વિચાર કરતો 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 એક એક મીઠાનો કણ ખાય, પાણીનો ઘૂંટડો ભરે, બરાબર બત્રી ભાતના ભોજનની માલિપા તૃપ્તિ થાય એટલી તૃપ્તિ મેળવી ઓસરીમાં આવીને એટલું બોલ્યો, માણુરભાઈ હાલો આપણે ચોરે જાય, મહેમાન બધા આવી ગયા છે. ચોરે આવ્યા, વિહેક મહેમાનનો ડાયરો બેઠેલો. એ ડાયરાની વચ્ચે માણહુરભાઈ ને સામે જોઈને મહેમાન એટલું બોલ્યો, માણહુરભાઈ દીકરા કેટલા ભાઈ? કે દીકરો બાપા એક છે, આવો આવો મારી પાસે બેહો. માણહુરભાઈ ને ઉઠાડીને મહેમાને પાસે બેહાડ્યા અને પછી ડાયરાને સામે હાથ ચીંધીને એટલું બોલ્યો, તો એ માણસ કે ડાયરો સાંભળો છો? બધા એક અવાજે બોલ્યા, હા બાપા શું? મહેમાન કે આમ તો મરણનો પ્રસંગ છે એટલે શુભ વાત કરવી અસ્થાને ગણાય છે, પણ છતાં રહેવાતું નથી એટલે એક વાત કરું છું. માણુરભાઈ તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડી મારે ગામડે આવું છું. એ માણસે એટલું જ નક્કી કર્યું કે આ માણસને જો હું ગરીબ સમજીને દઉં તો જિંદગીભરના મારા ઋણી રહે, માટે મારી દીકરી અને દીકરાને પરણાવું અને દીકરીને કરિયાવરમાં ગાડા ભરી ભરીને કરિયાવર કરું, જેથી કરી એ મારા ઋણી ન રહે પણ હું એનો જિંદગીભરનો ઋણી રહું. આ દાતા, આ સમર્પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું સમર્પણ છે, આપણે જે વાત કરવી છે એ તો આખા ભારતનું સમર્પણ છે, આખા ભારતનું ગૌરવ છે. અને એટલે સીબી રાજાની વાત, કેટલી દાતારી કેટલું સમર્પણ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય હોર વચન ન જાય, રઘુકુળ ગજબનું સમર્પણ કરી શકે છે. કવિ કે છે, એ સીબી રાજા મહાસત્વાદી રેતા અયોધ્યા મોજાર રે, ઈ તો રેતા અયોધ્યા મોજાર મહાસત્વાદી રેતા અયોધ્યા મોજાર, દેવ સભામાં એની વાતો ચાલે ભાઈ, દેવ સભામાં
એની વાતો ચાલે કે લીબી સમો નહીં કોઈ ઇન્દ્ર કહે પાર ખું લેવો હારે નહીં તો માગી દેવો ઇન્દ્ર કહે પાર ખું લેવો હારે નહીં તો માગી દેવો હારે નહીં તો એક વાર દેવની સભાની માલિપા વાતો થાય અયોધ્યા નગરીની માલિપા સીબી રાજા જેવો સત્વાદી કોઈ આ દુનિયામાં નથી પણ દેવ હોય ને એને કાયમને માટે એમ થાય કોઈ પણ ભક્તિ કરે સત્વાદી જીવન જીવે તો અમારું સિંહાસન લઈ લે એટલે દેવોની ઈર્ષા થાય ઇન્દ્ર મહારાજાએ એટલું કીધું તો આપણે સીબી રાજાનું પારખું લેવું કસોટી તો કરી જોઈએ કસોટી કરવા માટે વાલો પોતે બના છે આકાશ માર્ગે ઉડીને હાલા આકાશ માર્ગે ઉડીને હાલા આવ્યા સીબી રાજા પાસ બોલો કહે રાજા ઉગારો સામે આવે કાલ જ મારો બોલો કહે મને ઉગારો સામે આવે કાલ જ મારો અગ્નિદેવને હોલો બનાવી ઇન્દ્રજા પોતે બાજ બન્યા અને સીબી રાજા કેટલા સત્વાદી છે એનું પારખું કરવા માટે આકાશને માર્ગે ઉડી હાલ્યા સીબી રાજા હતા ત્યાં આવી ભોલો કરગરવા મીન્યો ફફળવા મીન્યો પ્રભુ મહારાજ મને ઉગારો મને બચાવો આ પાછળ જે બાજ આવે છે ને એ મારો કાલ છે મને આમાંથી બચાવો મહારાજ મને બાજ મારી નાખશે અગ્નિદેવ હતા એનો ઓલો બનાવ્યો ઇન્દ્ર રાજા પોતે બાજ બનીને પાછળ આવ્યા પણ ઓલો આખો ધ્રુજે છે શિવી રાજા એક તારી નજર માંડીને ઓલા સામે જુએ છે ઓલો શું કહે છે મને શરણે રાખો મને કોઈ ત્રણ ત્રણ દિવસીય આશરો આપતું નથી દેવની હરી કોણ વેર બાંધે તમારે આશરે આવો છું સત્વાદી કા સતને રાખો અને કામ મોઢેથી ના પાડી દો એટલે હું પાછો બીજે જતો રહું રઘુકુળ ના કેમ પાડે
જેના વંશની માલિપા પિતાને વચન આપી વગડો વેઠ્યો છે. શિબી રાજા ના કેમ પાડે? પણ એને હયા ધારણ આપી, આશ્વાસન આપી અને શિબી રાજા ભોલાને કહે છે કે શિબી રાજા ભોલાને કે જેન સંતોષ રાખોવી શિબી રાજા ભોલાને એમ કે છે ભાઈ ધીરજ રાખ, સંતોષ રાખ, જુજમાં કારણ શિબી રાજા તે દી હોલા ને કે છે રાખજે સંતોષ ધી મોઢે માગે તે બાજને આપું, મોઢે માગે તે હું બાજને આપું ધારણા રાખો દીર ભોલાને ખોળા માં લીધો બાજને અટકાવી દીધો ભોલાને ખોળા માં લીધો બાજને અટકાવી દીધો હે બાપ ધીરજ રાખ એમ કરીને પોતાના ખોળાની માલિપા લઈ શિબી રાજા એને વાલ કરે છે હેત કરે છે બાપા ધ્રુજમાં બાજને અટકાવી દીધો બાજને એટલું કીધું કે હું મારે શરણે આવ્યો છે ને એને હવે તને નું હોપું કારણ આશરા ધર્મને ખાતર માણસ ઘણું સમર્પણ કરી શકે છે ઘણું છોડી શકે છે એના જ ઇતિહાસની માલિપા નામ રહ્યા છે આંગણે આવ્યો હોય ખોલિયામાંથી પ્રાણ જાય પણ એને જવા દેવાય પક્ષીઓને ખાતર પણ સમર્પણ કર્યા છે આ દેશની મારી પા હોલાને અટકાવી દીધો બાદને અટકાવી દીધો હોલાને ખોળામાં લઈ લીધો માથે હાથ ફેરવી અને હોલાને ધીરજ આપે છે ભાઈ જરાય દરિશમાં પછી શિબી રાજા હોલાને આશ્વાસન આપી અને બાજની હારે વાત કરે છે પછી બાજને કે છે શું છે તમારે વેર રે ભાઈ શું છે તમારે શિબી રાજા બાજને એમ કે છે ભાઈ તમારે એનું ઓલાને વેર શું છે એ તો કહો શિબી રાજા પછી બાજને કે છે શું છે તમારે વેર રે ભાઈ શું છે તમારે ભોલાને તો મેં શરણે રાખ્યો ભોલાને તો મેં શરણે રાખ્યો મનમાં લાવો મહેર તમારા દુખડા કાપું મોઢે માગો અનાજ આપું તમારા દુખડા કાપું મોઢે માગો અનાજ આપું હે બાજ તમારે ના ઓલા ને વેર હું છે કેટલો મોટો હરી કાઢી મારા ખોલામાં આવી ગયો કરગરે છે રગે છે તમારે એને વેરનું કારણ એ તો હવે મારે શરણે આવ્યો છે રઘુકુળની મજા છે અવધની ધરતીની મજા છે શું કહે છે કે બાદને શિબી રાજા એમ કે છે મારે શરણે આવ્યો છે ને હું નહીં છોડું એમ નથી કહેતા પણ એની ઉપર તમે મેર લઈ આવો આનું નામ વિવેક કહેવાય મારે શરણે આવ્યો છે
અને હવે તમે મેર લઈ આવો, તમારે જે જોઈએ તે આપું, અનાજ જોઈએ તો અનાજ આપું, સોનું રૂપું જે જોઈએ તે માગો, હું દેવા તૈયાર છું. પછી શિબિર રાજાને હમે બાદ જવાબ આપે છે, શું કે છે, મારે અનાજ જોતું નથી, મારે હીરા માણે સોનું રૂપિયું જોતું નથી, બાદ મારા શિકારને છોડી દો તમે, નહીતર તમારે આંગણે અમે પ્રાણ કાઢશું અને અમારા મરવાની જે હિચ્છા લાગશે એ તમને ચડશે. રાજા જીદ કરો માં મારા શિકારને સોંપી દો, મારે બીજું નથી જોતું, મારે બાજ જોઈ, મારે બીજું નથી જોતું, મારે હોલો જોઈ છે, મારો શિકાર જોઈ છે. કારણ અન તો મારે જોતું નથી ને એમ કહે છે બાજ રે, ઓલું એમ કહે છે બાજ. ઓલા ને તમે છોડી દો નહીતર, હોલા ને તમે એ છોડી દો નહીતર, પ્રાણ નો કરશું ત્યાગ, આંગણે મરશું તમારે, રાજન હૈ ત્યાં લાગશે ત્યારે, આંગણે મરશું તમારે, રાજન હૈ ત્યાં લાગશે ત્યારે. બાજ એટલું બોલ્યો, મહારાજ અમારા શિકાર ભોલાને આપી દો, તમારે આંગણે અમે પ્રાણ કાઢશું, મરશું તો એની હત્યા તમને લાગશે મહારાજ, માટે અમારા શિકારને તમે હોપી દો. પછી શિબિર રાજા ભોલાને કહે છે, કિરીટરાજ પાસે હાથ ફેરવે છે, પણ બાજની જે બીક છે હોલાને, બીક નો માર્યો હોલો શિબિર રાજાને કહે છે, હોલો શિબિર રાજાને કહે છે, હા બોલો મારી વાત રે, તમે હા બોલો મારી, હોલો શિબિર રાજાને કહે છે, હા બોલો મારી વાત રે, રાજા હા બોલો મારી વાત. મહારાજ મારી વાત સાંભળો, પેલા હું તમને કહું છું એ તો તમે સાંભળો, કારણ બાજ બધા છે
કાલ મારો ઘર બાજ બધા છે, એ કાલ મારો ઘન કરશે મારી ઘાત, એનું કલંક તમને ચડશે, નરક ઈ ભોગવવા પડશે, એનું કલંક તમને ચડશે, નરક ઈ ભોગવવા પડશે. આ બધા બાજ છે ને, એ મહારાજ મને મારી નાખશે, મને ખાઈ જાહે મારો કાળ. અને એવા બાજ મારી વાહે પડ્યા છે, મને જીવવા નહીં દે, પણ મારું મૃત્યુ થશે ઓલો કે એનું કલંક રાજા તમને ચડશે. તમે મને આશરો આપ્યો છે, રઘુકુળમાં તમે જન્મા છો, તો બાજ મને મારી નાખશે ઓલો કે એનું કલંક તમને ચડશે, અને એના બદલામાં રાજા તમને નરક મળશે, તમારે નરક ભોગવવા પડશે. એક બાજુ બાજ એમ કે છે અમે મરશું, એની હત્યા તમને લાગશે. એક બાજુ હોલો એમ કે છે મને બાજ મારી નાખશે, એનું તમને નરક મળશે. સતની કસોટી આવી જ હોય છે. ભક્તિના ખેલ છે ને, એ હેલા નથી ભાઈ, ખાડાની ધાર. કલ્પના કરી લેજો, એક બાજુ હોલો ફફડે છે, એક બાજુ બાજ પોતાનો શિકાર માગે છે. પછી સીબી રાજા મનમાં વિચાર કરે છે, શું સીબી રાજા કે છોડું નહીં હવે થનાર હોય તે થાય. મનોમન વિચાર કરો, આત્મનો વાજ આવ્યો, ખેતની કસોટી છે, હવે આમાં શું નિર્ણય લેવો. પોતે નિર્ણય લઈ લે છે. સીબી રાજા કે છોડું નહીં ભલે થનાર હોય તે થાય રે, ભલે થનાર હોય તે તન મન ધન ને, તન મન ધન રાજ આપી દઉં, ભલે પ્રાણ મારા જો ને જાય રે, ભલે પ્રાણ મારા જો ને જાય. આરું કેમ સચને માટે રાખું તન શીર ને સાથે, આરું કેમ સચને માટે રાખું તન શીર ને સાથે. એ હોલા, હવે હું તને છોડીશ નહીં, જે થવાનું હોય થાય, તન મન ધન રાજ મારે દેવું પડે તો ભલે, અને કદાચ એનાથી ન માને અને મારે પ્રાણ છોડી દેવા પડે તો ભલે, પણ તને છોડાય. ધીરજ રાખ, આશરે આવ્યો છો. એક બાજુ ભોલાને સમજાવે છે, પોતે પોતા આત્માનો અવાજ લઈ નિર્ણય લે છે, ભલે મરી જવું પડે પણ સત્યને છોડાય. સત્ય છે એ અમર છે. માણસ બધું છોડી શકે પણ સત્યને ન છોડવું જોઈએ. અને જેની પાસે સત્ય છે એની પાસે તમામ વસ્તુ આવી જાય. પણ શિબિરાજા મનમાં વિચાર કરે છે, કરવું શું, પ્રાણ જાય, તન મન ધન રાજ ભલે જાય, પણ હોલાને દેવાય નહીં. એટલે બાજ સમજી ગયો, કારણ કે આ તો કસોટી છે, પરીક્ષા છે. બાજ શિબિરાજાને એક ઉપાય બતાવે છે. રાજાને કે છે એક બતાવું ઉપાય,
बाज सी भी राजा ने के छे एक बताऊं उपाय रे तमने एक बताऊं उपाय होला भारो भार मांस तमारूं होला भारो भार मांस तमारूं तोली आपो तमे राय कांटो ने त्राजवा लाया देवता वो जोवान आएगा कांटो ने त्राजवा लाया देवता वो जोवान आएगा कांटो ने त्राजवा लाया देवता वो जोवान आएगा बाजे रस्तो बतायो महाराज एक रस्तो छे हवे तमारे मारे जो लेवो होय शिव राजा एटनु बोल्या बोलो बाज शू रस्तो छे मारा शिकार ने तमारा शिकार ने मैं आश्रो आप्यो छे मारा होला ने हूं नहीं छोड़ू तमने होपीश ने तो महाराज एना माटे एक रस्तो होला ने ना आपो तो काई नहीं पण होला भारो भार तमारा शरीर नु मने मांस आपी दियो एटले हूँ आयथी जतो मने भूख बहु लागी छे मारे खावू छे मारी भूख मटी जाए पछी हूँ आयथी जतो रहीश केवाय छे के शिबिराजे एटलू बोल्या ता भाई वांधो नहीं कांटो त्राजवा लावो मांस आपवा तैयार बहु विचार करिए मित्रों तो आ रघुकुल करी शके सतानो त्याग करी शके गादीनो त्याग करी शके दीकरो बापनो त्याग करी हगे लक्ष्मण उर्मिलानो त्याग करी हगे उर्मिला लक्ष्मणनो त्याग करी शके भरत शत्रुघ्न सतानो त्याग करी शके एक बीजा रघुकुल ना संतानो त्याग ना एक हरिफाई मा उतरा हो एवं लागे ई रामायण वच्चे शिबी राजा नो प्रसंग रघुकुल नी वात एले एक प्रसंग याद आवे छे केवाय छे कोई कवि ने प्रश्न कर्यो तो के भगवान रामे अवधनी मारी पा अवतार शू काम लीधो राम नु क्यों एवं खेचाण अवधनी मालिपा हतुं कि राम कोई धरती मां नहीं ने अयोध्या नी धरती मां जन्म बहु सारो एनो प्रसंग छे केवा छे के अयोध्या थी थोड़े दूर एक नगरी एक नानकडू एवं राज ई राज नी बाजू मां ज एक नानकडू पंखी ना माला जेवुं गामडू ई गामडा नो एक गरीब माणस ई नगरी नी मालिपा परणेलो ખાતે મેઠમ ના તહેવાર થઈ ગયા પછી પોતાની પત્નીને પોતે તેડવા જાય છે ગરીબ માણા નવી જોડ લુગડાની અને એમ થયું કે મારી પત્નીને તેડી આવું એમાં રાજની નગરી અને હું તો ગામડાનો માણા એટલે મારે હારા લુગડા પહેરીને જવું જોઈએ માન 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 એક નવી જોડ લુગડાની પહેરી માણા હેલો જાય છે પોતે ધીરે 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 એ બરોબર રસ્તાની માલી પાસે એક નદી આવી નદી ની માલિપા ખાડ 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 પાણી વહ્યું જાય છે ક્યાંક પાણો છે ક્યાંક બેકડું છે ક્યાંક ઢોરો છે ક્યાંય ઢોરાની બાજુમાંથી પાણી નીકળે છે ગરીબ માણા ગામડાનો લુગડા મેલા ન થાય પોતાના હાહરા ને ગામમાં જવું છે એટલે પોતે એક પાણેથી પગ મૂકી બીજો પગ બીજે પાણે મૂકે પાછો પગ ન્યાથી ઉપાડી સામે બેકડા ઉપર મૂકે એમ ઠેકતો જાય ભાઈઓ એક બેકડે થી બીજું બેકડું બીજે બેકડે થી ત્રીજું બેકડું એક પાણે થી બીજો પાણો એ પગ મૂકી મૂકીને છેલ્લા પાણા ઉપર છેલ્લું બેકડું ઢોરો સમજીને પગ મૂકી અને યુવાન આમ જ્યાં કાંઠો છેડ્યો ત્યાં બેકડું નહોતું ધૂળનો ઢોરો નહોતો પણ કાદવમાં એક ગા ખૂચી ગઈ હતી યુવાનને ખબર નહીં પગ મૂકીને કાંઠો ચડ્યો કાદવમાં ખૂચી ગયેલી ગાય એટલું બોલી કે અરે માણા થઈને મને બહાર કાઢવાને બદલે મારી ઉપર પગ મૂક્યો
કરતા, તને મારો શ્રાપ છે, જા, તું માણસ ને લાયક નથી, તું પશુ ને લાયક છો. પશુ ને લાયક છો એ શબ્દ નીકળે, માણસે અડી કાઢી, યુવાન થી ભૂલ થઈ ગઈ, પણ થાય શું? પછી ખબર પડી ગા ખૂચી બિચારી, દુબળી ગા, વૃદ્ધ ગા. પણ એમ થયું કે હવે આ શ્રાપ મને લાગશે ખરો, હું નહીં માણા માંથી પશુ થઈ જાય તો. એટલે દોટ મૂકી, ગળગડતી દોટ મૂકી અને રાજની નગરીમાં ગયો, પોતાનું સસરાનું ઘર પરવાડે, ગરીબ કુટુંબ રે. એ ફળિયાની માલી પા હા હે ધમો ધમ, પોતાનો સસરો એમ કે છે, કેમ ઉતાવળા કેમ, માંડીને વાત કરે છે, રસ્તામાં આવું બન્યું, એ ગા ખૂચી હતી મને ખબર નહી, એની પર પગ મૂકી અને હું આગળ વેલ્યો. ગાય મને શ્રાપ આપ્યો કે તું માણસને લાયક નથી, તું પશુ બની જા, એટલે હું પશુ બની જાય. આવી મને ભીતિ છે, એ ભીતિ ની હજી જ્યાં વાત કરે ત્યાં કહેવાય છે શ્રાપ પૂગી ગયો અને માણસ પશુ બની ગયો. ભાઈ એ જેવો પશુ બની ગયો, ચાર પગ, બે કાન, બે શિંગડા, બાઈ રોવે, કઈના હતી એના બે મા બાપ રોવે. રાજાને ખબર પડી, ઘરે રે કારો કરેરા થઈ ગયો મારી નગરીમાં, પોતે પાલખીમાં આવ્યા. રાજાએ આવી અને ચિત્ર જોયું, માંડીને વાત કરી કે હા મારી દીકરીને તેડવા આવ્યા હતા, રસ્તાની માલિકા ખબર નહી, કોઈ ગા ખૂટેલી ને શ્રાપ આપ્યો અને પશુ બની ગયા. દયાળુ રાજા વિદ્વાન પંડિતોને બોલાવ્યા, તાત્કાલિક પંડિતોને કીધું ટેપણા ખોલો અને આનો રસ્તો બતાવો, આ શ્રાપ માંથી મુક્ત થાય એવું બતાવો. એટલે એક પછી એક પંડિતો ટીપણાના પાના મીના ઉખેડવા, પણ બડે વિદ્વાન પંડિતે રસ્તો બતાવ્યો, મહારાજ એક રસ્તો છે આના માટે. શું? પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર માન્યો હોય, જિંદગીની માલિકા કોઈ દિવસ બીજો વિચાર ના આવ્યો હોય એવી સ્ત્રી કોક આવે અને એક પાણીનો ઘડો આની ઉપર રેડી દે, એટલે એ પશુ માંથી માણા થઈ જાય, એમ છે? હા, કઈ વાંધો નહીં, હમણાં હું આવું છું. પાલખીમાં બેઠા મહારાજ, પોતાના રાજમાં આવ્યા અને આમ જ્યાં કાટ 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 પગથિયાં ચડી, રાજના ઓરડાની માલિકા આવીને એટલું કીધું પોતાની મહારાણીને, મહારાણી એક કામ પડ્યું છે. બોલો મહારાજ. શું? આપણા નગરીની, આપણા રાજની દીકરી, એને આપણા રાજનો એક જમાઈ તેડવા આવતો હતો અને તેડવા આવતા રસ્તાની માલિપા ગા ખૂટી ગઈ, ખબર નહી પગ મૂક્યો, એને શ્રાપ લાગ્યો, ગાયનો શ્રાપ લાગ્યો, એ માણસ મટીને પશુ બની ગયો. મહારાણી કે હા મહારાજ, તો કે પંડિતો એ રસ્તો કાઢ્યો છે કે કોઈ પણ પતિવ્રતા સ્ત્રી આવે, મન વચન કર્મથી પતિને પરમેશ્વર માન્યો હોય એવી સ્ત્રી આવે, એ એક પાણીનો ઘડો રેડે, એટલે માણામાંથી પશુમાંથી પાછો માણા બની જાય, આટલું જ છે. અને વાત સાંભળીને મહારાણી એટલું બોલ્યા, મહારાજ તમે માથે લીધું આ બધું? હા, કેમ? મહારાજ મારા જીવનની માલિકા કોઈ થી ભૂલ નથી થઈ, પણ કદાચ હું નાની હોઉં, મારા બાપને આંગણે હોઉં અને ઢીંગી પોતીએ રમતી હતી તે દિવસ કદાચ મને કોઈ એવો વિચાર આવ્યો હોય ભૂલમાં, સપનામાં, અને માનો કે હું ઘડો પાણીનો રેડું અને પશુમાંથી માણસ ન થાય તો તમારી આબરૂ શું રહેશે? રાજા ભાંગી ભૂકો થઈ ગયા, ગાય હાય, હવે શું કરવું? મહારાણી આનો હવે કોઈ રસ્તો, કોઈ રસ્તો ખરો? ક્યાં મહારાજ, એક રસ્તો છે. શું? કોઈ અયોધ્યાની માલિકા માણસને મોકલો અને અવધમાં જઈ અને મા કૌશલ્યાને બોલાવે, કૌશલ્યાજી પાણીનો ઘડો રેડી છે એટલે એ પશુમાંથી માણા થઈ જાય, માણસ ચીઠી લઈને અવધ જાય. અયોધ્યાની બજારની માલિકા આયલો જાય, માણા હાથમાં કાગળ લઈ, મહારાજા દશરથ હમેજીનું ગોરીએ છે, બોલો ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો?
નજીકના રાજમાંથી આવું છું, રાજનો સિપાઈ છું, એક ચિઠ્ઠી લઈને આવ્યો છું. ચિઠ્ઠી આમ આપી, ચિઠ્ઠી વાંચી, મહારાજા દશરથ કૌશિલા માં ને એટલું કે છે, દેવી કૌશિલા જગદંબા સમા માં કૌશિલા રામની જનની માં કૌશિલા, અને મહારાજા દશરથ એમ કે છે, દેવી તૈયાર થાઓ, નાનકડા રાજની માલિપા એક માણસને શ્રાપ લાગ્યો છે, તો આપ જઈ પાણીનો ઘડો રેડી આવો, શ્રાપમાંથી મુક્ત થાય. કહેવાય છે કે કૌશિલા તૈયાર છે, પણ મા કૌશિલાજી જેમાં કપડા પહેરી અને તૈયાર થાય એટલે સુમિત્રા અહીંયા આવીને એટલું કીધું, મોટાબેન ક્યાં જાઓ છો? કૌશિલાજી વાત કરી કે નજીકના રાજમાં કોઈ માણસને શ્રાપ લાગ્યો છે, શ્રાપ લાગ્યો છે એટલે એક પાણીનો ઘડો રેડવા જાઉં છું એટલે શ્રાપમાંથી મુક્ત થઈ જાય. લક્ષ્મણ ના મા સુમિત્રા એટલું બોલ્યા હતા, મોટાબેન એમાં તમારે શું કામ જવું જોઈએ, એ તો હું જઈ આવું, એમાં તમારે ધક્કો ખાવાની શું જરૂર છે, પાણીનો ઘડો તો હું રેડીશ તો એ શ્રાપમાંથી મુક્ત થઈ જાય. સુમિત્રા તૈયાર થયા, સુમિત્રા તૈયાર થયા એટલે દાસી આવીને એટલું બોલી, મહારાણી કઈ બાજુ જાઓ છો? એને માંડીને વાત કરી કે નજીકનો રજવાડું છે, એ શ્રાપ મુક્ત કરવા માટે પાણીનો ઘડો રેડવા જાઉં છું. અયોધ્યાના રાજની દાસી એટલું બોલી હતી કે ના મા, તમારે ધક્કો ખવાય, એ તો હું જઈ આવીશ. અયોધ્યાના રાજની દાસી છું મા, મારી ઉપર વિશ્વાસ રાખો, એક પાણીનો ઘડો રેડીશ ને શ્રાપમાંથી મુક્ત થઈ જશે. ભલે બેટા તમે જાઓ. દાસી રથ જોડીને હાલતી થઈ એ બરોબર અયોધ્યાની બજારોમાંથી હાલી હેરી ગલીમાં થઈને બરોબર ગામના પાદરમાં આવી. અવધના પાદરમાંથી હવે આગળ હાલે ત્યાં એક બાઈ ઉભેલી, માથે હુંડલો, હાથમાં હવણો, અને બજાર વાળવા વાળી બાઈ રખે હરને ઘરેથી બાઈ એટલું બોલી, દાસી ક્યાં જાશ? રાજની દાસી એટલું બોલી, નજીકના રાજમાં જાઉં છું પાણીનો ઘડો રેડવા માટે. અવધની બજારું વારવા વાળી બાઈ એટલું બોલી હતી, દાસી એથી ઉતર, રથ જોડીને તું હાલી છો તો એ રાજમાં તારે અમારી ટીકા કરાવી છે? એ રાજની માલિપા માણા વાતું કરશે કે અવધની પ્રજાની માલિપા સંસ્કાર નહીં હોય, અયોધ્યાની બાયુમાં ચારિત્ર નહીં હોય કે રાજની દાસીઓને આવવું પડે છે? એથી ઉતર બેન, રથને પાછો વાળ, મારે રથે નથી જોતો. હુંડલાનો હાવણાનો ઘા કરી ખોલો વારી અને અયોધ્યાની રખેહરની બાઈ એટલું બોલી હતી કે હમણાં ગડગડતી લોટ મૂકીને જાઉં છું. ખોલાની ભેઠાએ વારી, મુઠીયું વાળી બાઈએ એ દોડતી દોડતી આવી આ રાજની માલિપા, અને આવીને બાઈ એટલું બોલી હતી કે મહારાજ તમારી મહારાણીને બોલાવો, હું કહું છું એક પાણીનો ઘડો રેડો અને માણસમાંથી પશુમાંથી જો માણસ ન થાય, શ્રાપમાંથી મુક્ત ન થાય, જે માણા પશુ બની ગયો છે એમાંથી જો પાછો માણા ન થાય તો અયોધ્યાનું ધાવણ નોંધાયું કહેવાય, અયોધ્યાની ધૂળમાં અમે રમ્યા નો રમ્યા કહેવાય, અયોધ્યાનું ધાવણ ધાયું નોંધાયું કહેવાય. મહારાણી આવ્યા, પાણીનો ઘડો આમ રેડ્યો, પશુમાંથી માણા બની ગયો, શ્રાપ મુક્ત થઈ ગયો. કવિનો કહેવાનો અર્થ એ છે કે આટલી પ્રજા ચારિત્રવાન હોઈને ઈ અવધની માલિપા રામ જન્મ લે ભાઈ, આટલી પ્રજા સંસ્કારી હોય, રામને જન્માવો હોય તો એટલા સંસ્કારની જરૂર છે, ઈ અવધ ઈ રઘુકુળ એમાં સિબી રાજા એમ કહે છે. કાંટો રાજવા લાવો, હોલા બારોબાર માંસ જોઈએ છે, વાત તો ઈ છે ને, હાલો આપી દો. કાંટો ને તાજવા લાવ્યા, દેવો સબ જોવા આયા, ને ત
ઊંચો ને હાથ લીધી તલવાર. શિવી રાજા એ હોલા ને છાપમાં મૂક્યો. જેવા ત્રાજમાં આવ્યા એટલે છાપમાં હોલા ને મૂક્યો, પોતે હાથમાં તલવાર લીધી. આકાશ મંડળ ની માલિકાચારી પર દેવતાઓ જોવા આવ્યા. પછી હોલા ને તો એને છાપમાં મૂક્યો ને હાથ લીધી તલવાર, ને એને હાથ લીધી તલવાર. પગની પીંડી કાપી કરી એને પગની પીંડી, પગની પીંડી કાપી કરી એને મૂકી છાબુ મોજાર. જેમ જેમ રાજા માસ ને નાખે હોલો છાબ હેઠું રાખે, જેમ જેમ રાજા માસ ને નાખે હોલો છાબ હેઠું રાખે. છાબડાની એક બાજુ હોલો છે, એક બાજુ રાજા માંસ કાપી કાપી એની છાબડામાં નાખે છે. પણ જેમ જેમ રાજા માંસ નાખે હોલો છાબને હેઠું રાખે, કારણ ખરી કસોટી છે સત્યની. અગ્નિદેવને હોલો બનાવ્યો છે, ઇન્દ્ર રાજા પોતે બાજ બન્યા છે, શિવી રાજાની પરીક્ષા લેવા માટે આવ્યા છે. પણ જેમ જેમ માંસ નાખે કોઈ હોલો છાબને હેઠું રાખે છે. પછી શિબી રાજાએ નિર્ણય કર્યો. કેવો નિર્ણય? શિબી રાજા માથું કાપવા લાગ્યા ને વરતાણો હાહાકાર. રાજા માથું કાપવા લાગાઈ વરતાણો હાહાકાર, રે ન્યા વરતાણો હાહાકાર. શિબી રાજાએ નિર્ણય લઈ લીધો ઝપટમાં. વાત તો એ છે, મસ્ત કાપી અને મૂકી દઉં છાબડાની માલિપા. શિબી રાજા માથું કાપવા લાગાઈ વરતાણો હાહાકાર, રે તે દિવરતાણો હાકા. ઇન્દ્રએ આવી, ઇન્દ્રએ આવી હાથ જ પકડા, ઇન્દ્રએ આવી હાથ જ પકડા, વરતાણો જય જયકાર, રે વરતાણો જય જયકાર. શિબી રાજા માથું કાપવા લાગાઈ વરતાણો હાહાકાર, રે ન્યા વરતાણો હાહાકાર. ઇન્દ્રએ આવી હાથ જ પકડા, ઇન્દ્રએ આવી હાથ જ પકડા, વરતાણો જય જયકાર. ધન ધન તન સતવાદી, ધન ધન તમે સતવાદી, જે જોઈએ તે લઈ લ્યો માગી. ધન ધન તમે સતવાદી, જે જોઈએ તે મુખથી માગી. હાથમાં તરવાર લઈ અને કહેવાય છે કે માથું કાપી અને છાબડામાં મૂકવાની તૈયારી કરીને હાહાકાર થઈ ગયો. આ હા એ હાહાકારની માલિપા દીકપાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટવાની તૈયારી થઈ ગઈ. ધરતી મંજી ગઈ ધ્રુજવા, પણ જેવો તરવાર ઉગામી અને મસ્તક કાપે એ પહેલા તો ઇન્દ્ર મહારાજા પ્રગટ થઈ
હાથ પકડીને એટલું કીધું, સતવાદી તમને ધન્ય છે, ધન્ય છે તમને. પણ જેવા ઇન્દ્ર મહારાજ પ્રગટ થયા અને હાથ પકડ્યો અને ધન્યતા દીધી, એ જ વખતે પુષ્પ વૃષ્ટિ થઈ, જય જયકાર થઈ ગયો. ઇન્દ્ર રાજાએ એટલું કીધું, સતવાદી તમને ધન્ય છે, સત્યના રાહ ઉપર જીવનાર મહાપુરુષ તમને નમન છે, તમારે જે જોઈએ તે માગી લો. માગવાની વાત તો આવતી નથી સત્પુરુષોને. પણ શિબી રાજા ઇન્દ્ર મહારાજને એટલું કે છે, સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત, આવા દુખડા આવા દુખડા દેશો તો હવે કોણ જપે મહારાજ, આગળ નાર કલયુગ ભારી માનવી જાશ સત્યને હારી, આગળ ગાવે કલયુગ ભારી માનવી જાશ સત્યને હારી. એ મહારાજ આવા હવે દુઃખ ન આપશો, કોઈ આવી કોઈની કસોટી ન કરતા, કારણ આગળ કલયુગ આવે છે. કલીની વાતને કથી હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી હાડ્યું થઈ હગી, પિતરના ચિતરને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈ દાખવા, નથી મંદિર હવે ક્યાં રામ રાખવા, અને ઉચાલા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવા કલયુગની માલિક પર પ્રભુ કોઈ ભક્તિ નહીં કરે, કોઈ તમારા નામને નહીં જપે, તમે આગળ આવી કોઈની કસોટી કરશો મારો, હું તમારી પાસે બે હાથ જોડીને માગું છું. કલયુગ આવે છે, સતવાદી સતને નહીં જાળવી શકે, આવી પરીક્ષા કરશો તો. પછી ઇન્દ્ર મહારાજાએ શિબી રાજાને કીધું, કહે તો સુવન શિબી રાજા જોડે હાથ, ઇન્દ્ર કહે તથા સુ ત્યારે શિબી રાજા જોડે હાથ રે, ત્યારે શિબી રાજા જોડે હાથ, હરી ચરણ માં ગુરુ પ્રતાપે દારસી ગુણ ને ગાય પ્રભુ જેની વારે આવ્યા, દેવો એ મોતી રે વધાવ્યા પ્રભુ જેની વારે આવ્યા, દેવો એ